ચંદ્રકાંત બક્ષી આપણા ખૂબ જાણીતા અને પોપ્યુલર રાઇટર, એમને જેણે વાંચ્યા છે, એમને જેણે માણ્યા છે, એવા એક નશીલો લેખક છે કે જે જેટલો જૂનો થાય એટલો ઘેરો થાય છે, જેને વાંચ્યા પછી ઘણા બધાની કલમો છીછરી, તકલાદી અને નબળી લાગે છે. શું છે આ માણસની કલમમાં? કેમ આટલું બધું કૌવત લાગે છે તેની વાર્તાઓમાં, કથાઓમાં? વાર્તાકાર તરીકે ચંદ્રકાંત બક્ષીની જ્યારે તમે વાર્તાઓ વાંચશો તો તમને કદાચ બહુ ના પહોંચે. અઘરી વાર્તાઓ લખે છે, બહુ સરળતાથી પહોંચે એવી વાર્તાઓ નથી એમની, છતાં કેટલીક વાર્તાઓ અતિશય શ્રેષ્ઠ છે. પણ આજે હું તમારા સમક્ષ એમની એક નવલકથાનું એક ચેપ્ટર લઈને આવ્યો છું. એમની ખૂબ જાણીતી નવલકથા છે બાકી રાત, જેણે વાંચી હશે તેને કદાચ આ નવલકથા વિશે જાણકારી હશે, જેમણે નથી વાંચી એમના માટે આ એક એપિટાઇઝર જેવું રમતું મૂકીએ છીએ. અહીંયાથી ઘેરજીને ભૂખ લાગશે એવી ગણતરી સાથે બાકી રાત નવલકથાનું 17મું ચેપ્ટર અમે અહીંયાથી વાંચવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર અહીંયાથી વંચાશે ત્યારે તમને સમજાશે કે આજના કોન્ટેક્સ્ટને ધ્યાનમાં રાખીને, આજની કન્ટેમ્પરરી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને 1969માં લખાયેલી આ કથા આજે પણ આટલા વર્ષે, 30-40 વર્ષે પણ કેટલી રેલેવન્ટ છે અને એ વ્યક્તિ કેટલું આગળનું લખી ગયો છે, આ બંને રીતે આ વાત સમજાશે. આજે અહીંયા જે વાર્તાઓની પસંદગી કરી છે એમાં પ્રયત્ન કર્યો છે કે જુદા જુદા વર્ગ, જુદું જુદું સાહિત્ય, જુદી જુદી ભાષા, જુદા જુદા લેખકો તમારા સુધી પહોંચે, સમયની અવધિને માનમાં રાખીને અને ધ્યાનમાં રાખીને. બાકી રાત સરસ મજાની આ નવલકથા છે, ગમે તો ઘેર જઈને એક કી બેઠકે પતી શકે એટલી સરસ લખાયેલી છે. મારી કેટલીક બહુ જ મનગમતી નવલકથાઓમાંની એક બાકી રાતનું આ 17મું ચેપ્ટર. વિકીનો કાંપતો અવાજ ફાટી ગયો. એમાં આશ્ચર્ય, પ્રશ્ન, ગભરાટ, ગુસ્સો બધું જ ધ્રુજી રહ્યું હતું. શું થયું? બેસ. વિકીના ચહેરા પર આતંક હતો. ઈચ્છા છતાં એ બોલ્યા વિના શાંત ઊભો રહી ગયો હતો અને ફાટી આંખે કેયાને જોઈ રહ્યો હતો. એનો ચહેરો પડી ગયો. બેસ વિકી. કેયાએ હાથ પકડીને વિકીને સોફા પર બેસાડી દીધો. વિકી નિષ્પ્રાણ મૂર્તિની જેમ બેસી ગયો. કેયા, વોટ ઇઝ ધીસ? તું શાંતિથી બેસ, પાણી પી, હું તને બધી જ વાત કરું છું. કેયા ફ્રીજમાંથી ઠંડુ પાણી લેવા બીજા કમરામાં ચાલી ગઈ. પાણીની બોટલમાંથી બરફીલું ઠંડુ પાણી કેયાએ વિકીને આપ્યું. વિકી અડધો ગ્લાસ પીને અટકી ગયો. પછી એણે ગ્લાસ ટીપોય પર મૂકી દીધો. સિગરેટ? મને બાળક સમજે છે? વિકીનો સ્વર ફાટી ગયો. હું તને બધું જ કહું છું, તારા 1000 સવાલનો જવાબ આપીશ. એક્સાઇટ કેમ થઈ ગયો છે? ઠંડો થઈ જા, શાંતિથી વાત કર. આર યુ પ્રેગ્નન્ટ? હા. કેટલા મહિના થયા? 7.5 મહિના. સાચું બોલ. સાચું જ કહું છું. વિકી જરા ખામોશ રહ્યો. એના કપાળ પર પસીનો આવવા લાગ્યો. નસો ઉભરી આવી. તું પિલ્સ લેતી હતી? ના. વિકી ફરીથી સ્તબ્ધ થઈ ગયો. એણે ધાર્યું હતું કે કેયા હા પાડશે. તે પિલ્સ લેવી ક્યારે બંધ કરી? બંધ કરવાનો સવાલ જ નહોતો. મેં પિલ્સ લીધી જ નથી. યુ ચીટેડ મી, દગાબાજી. વિકી ડાર્લિંગ, તું આને દગાબાજી સમજે છે? મારે આ બાળક જોઈતું હતું પહેલેથી જ. તું જૂઠું બોલી. મને મને બ્રહ્મા જ રાખ્યો. વિકી મનોમન બોલતો હોય એમ બોલતો ગયો. એના ચહેરા પર ભયની કાળાશ છવાઈ ગઈ. વિકી, તું માનીશ નહીં. છેલ્લા કેટલાય મહિનાઓથી હું વિચાર કરતી હતી કે કેવી રીતે કહું તને,
પછી યશવંતભાઈએ કહ્યું કે હું વિકીને કહી દઈશ. હુ ઇઝ ધેટ બાસ્ટર્ડ? એ આ બાળકનો બાપ છે. ફાનમાં આવી જા વિકી. ટોક સેન્સ એન્ડ ટોક લાઈક અ મેન. હા હવે તો તું પણ બ્લેકમેલ કરી શકશે ને? નહીં, આવું નહીં બોલ. મેં તને પ્યાર કર્યો છે અને હજી કરું છું. હા હવે તો કરવો જ જોઈએ, તારે જરૂર છે પ્યાર કરવાની. જો ખોટું નહીં સમજ. યુ બિચ, ગાળો નહીં બોલ. તારે આ રીતે જ વાત કરવી હોય તો આપણે બીજી વાર મળીશું. હું પિલ્સ લેતી હોત ને આવું થયું હોત તો પણ તું આમ જ ગુસ્સે થાત? પિલ્સ રેગ્યુલર લેવાથી કોઈ પ્રેગ્નન્ટ થતું નથી. એક વાર મિસ થવાથી પણ થઈ જાય છે. તું એકદમ નિર્દોષ થઈ જવા માંગે છે? હું બિલકુલ ડરતો નથી, કોઈ ચીજથી ડરતો નથી. હું કોફી બનાવું તારા માટે. જરા પણ ખસવાનું નથી આથી. સીટિયા, હું તારી પાસેથી બધું સમજવા માંગુ છું. એ જ તો હું કહું છું વિકી, હું તારી સાથે પૂરી વાત કરી લેવા માંગુ છું. રાતભર તું સવાલ પૂછું, જવાબ આપીશ, પણ આ રીત નથી વાત કરવાની. બે બુદ્ધિશાળી માણસો આ રીતે વાત નથી કરતા. ફક ઓફ, હું અહીંયા તારી સલાહ સાંભળવા આવ્યો નથી. આ બાળક કોનું છે? ટેલ મી, વોટ ડુ યુ મીન? જો મારું ના હોત તો મારે ગરમ થવાની જરૂર જ ન હતી. મારું છે, માટે હું નક્કી કરીશ આવશે કે નહીં. એટલે તે એબોર્શન કેમ કરાવ્યું નહીં? હું બાપ છું, મારો અધિકાર છે, હું નક્કી કરીશ જીવશે કે નહીં. તું બાપ છે, બાપ, ફક્ત બાપ, ઈશ્વર નથી, તું માં પણ નથી. તું નક્કી કરશે એ જીવશે કે નહીં. પછી બીજું શું કેવું છે તારે? વિકી તક તકતી આંખોથી જોઈ રહ્યો. શું બોલવું એ એને સૂઝ્યું નહીં. કેયા, કેયા, હું સ્વીકારું છું કે આ મારું બાળક છે. કેમ સમજતી નથી મારી ઓનેસ્ટી? અરે હું આ બાળકનો બાપ છું. બીજો હોત તો કહેતે. બીજો હોત તો પોલીસના લોકઅપમાં હોત અથવા હોસ્પિટલમાં. તું બીજો નથી, તું વિકી છે. દુનિયાની ચિંતા છોડીને મેં તને પ્રેમ કર્યો છે, કરું છું ને કરીશ. હું સારી રીતે જીવીશ ને તને તારી રીતે જીવવા દઈશ. ડાર્લિંગ, તું થોડી ગેરસમજૂતી માટે આખી જિંદગી કડવી કરી નાખશે. હું તને બ્લેકમેલ કરીશ? આર યુ મેડ? જે કરવું છે એ આપણે સાથે કરવું છે, દુનિયા માટે નહીં. દુનિયા એટલે તું અને હું, બસ. કેયા સપાટા બંધ બોલી ગઈ. એનું આખું શરીર વજનદાર અને હાફતું હતું. વિકી જોઈ રહ્યો. વિકી કંઈક વિચારમાં ખોવાઈ ગયો. એનું ગળું સુકાઈ રહ્યું હતું. કે આ પાસે આવી. વિકી, બોલ, હું તારા માટે શું કરું? ગર્ભપાત, એબોર્શન. આ ગર્ભ નથી, આ બાળક છે. અને 7.5 મહિના થઈ ગયા છે. હવે બસ 1.5 જ મહિનો બાકી છે. હવે કઈ ના થાય. આ વાત ભૂલી જા, બીજી વાત કર. આજ તારો પ્લાન હતો પહેલેથી? ના. કે આ કેટલા મું છૂટ છે? કેવી રીતે સમજાવું તને? હજી બાકી રહ્યું છે કઈ સમજાવવાનું? કેયા, તું શીશીમાં તારા પતિની રાખ ભરીને પેટમાં મારું બાળક લઈને બિલકુલ નોર્મલ રહી શકે છે? જૂઠને તું પવિત્ર ઊંચાઈ પર લઈ જવા માંગતી હતી. પહેલા દિવસથી તું મારી સાથે જૂઠની રમત રમી રહી છે. યુ હેવ એક્સપ્લોઇટેડ મી વુમન. કમનસીબી હતી મારી કે હું કલકત્તા ગયો એ પહેલા તને મળવા આવ્યો હતો અને તું મળી નહીં. મારી પણ એ જ કમનસીબી હતી. તારું તો નસીબ જોર કરતું હતું કે આપણી મુલાકાત થઈ નહીં. થઈ હોત તો હું તને કહી દેત. મેં તારું ખૂન કર્યું હોત. એક ક્ષણ સન્નાટો છવાઈ ગયો. કેયાના ચહેરા પર ગભરાટ છલકી ગયો. તરત જ એ સંયત થઈ ગઈ. પ્રયત્ન કરીને મીઠું હસી ગઈ. ખેર, જે દિવસ ગયો એને યાદ કરીને શું ફાયદો? તું બહુ નાદાન જેવી વાતો કરે છે વિકી, અને એ જ મને તારામાં ગમ્યું છે. તું ખૂન પણ કરત તો મારું ભૂત તને પ્યાર કરે. સ્ટોપ ઈટ. હું તારી સાથે સિરિયસ વાત કરવા માંગુ છું. મને મારી મજાક પસંદ નથી. તું આખી જૂઠમાં ખદબદી રહી છે. તું અભિની રાખને પણ બેવફા થઈ શકે છે.
પહેલી વાર તે અભિના વખાણ કર્યા પછી તે અભિ વિશે બધું જ ખરાબ કહ્યું. તે પિલ્સ લેવા વિશે મને છૂઠું કહ્યું. 7.5 મહિના સુધી મારાથી વાત છુપાવી તું ગર્ભપાત કરાવવા માંગતી નથી. હું તારા થઈ જાઉં તો પણ તને તારું સુખ જોઈએ છે. તું સમજવા માંગતી નથી કે એક વિધવાના પેટથી મારું બાળક મારું ભવિષ્ય ખતમ કરી નાખશે. તને કોઈ વાંધો આવવાનો નથી, બીજો વિકી આવી જશે. શું બોલી રહ્યો છે? સાચું સાંભળવું ગમતું નથી. મારા ભવિષ્ય વિશે તને કોઈ ચિંતા નથી. આ ચિંતા તને હવે થવા લાગી વિકી? તારું ભવિષ્ય મારું ભવિષ્ય નથી. જો તું મને પરણવાની નથી અને હું તને પરણવા માંગતો નથી. સુખને ગુંચવવું નહીં, જેટલું મળી રહે એટલું જ ભોગવી લેવું. અનુભવ છે ને તને તો. તારે કટાક્ષની જ ભાષામાં વાત કરવી છે વિકી. બોલી નાખ દેજે કેવું હોય સીધે સીધું. શું ચિંતા છે તારે? કલકત્તામાં એક છોકરી છે, પરણવાનો છું એને. જરૂર પરણી નાખ. હું નામ પણ નથી પૂછવા માંગતી, પણ આટલી ઝડપથી કેયા તારી જિંદગીમાંથી જઈ શકશે? વિકી એકદમ ચૂપ થઈ ગયો. કેટલી વાર સુધી બોલ્યો નહીં. વિકી, વિકી કેમ બોલતો નથી? વિકીનો ચહેરો સખત થઈ રહ્યો હતો. કેયાને ગભરાટ થવા લાગ્યો. વિકીનો ચહેરો આ રીતે બદલાતો એણે જોયો ન હતો. વિકી શું વિચાર કરે છે? પાણી આપું? ના, તું તારો ફાઇનલ વિચાર જણાવી દે. શેનો વિચાર? એબોર્શન. આ બાળક મારે જોઈતું નથી. તારે મારી નાખવું છે આ બાળકને. શું બેવકૂફ જેવી વાતો કરે છે? હજારો સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે. તું સમજતો કેમ નથી? હવે છેલ્લું સ્ટેજ આવી ગયું છે. આ સ્થિતિમાં હવે કંઈ જ ન થાય. હું બધી જ વ્યવસ્થા કરી આપું તો. શેની વ્યવસ્થા? ખૂન કરવાની? જો પહેલા તારે મારું ખૂન કરવું પડશે. તારે જીત છોડવી નથી. ખબર છે શું પરિણામ આવશે આનું? હું સમાજથી નથી ડરી, પરિણામથી ડરી જઈશ. પરિણામથી નહીં, મારાથી. I can murder you. મર્ડર? કાયરો અને હિજડાઓ આવી વાત કરે છે. કેયાના વાળ એક હાથથી પકડીને વિકીએ બીજા હાથની મુઠ્ઠી ભીડાવી ખોલી અને જોરથી એક તમાચો કેયાના ગાલ પર મારી દીધો. કેયાના દાંત કકડી ગયા. યુ બ્રુટ! કેયા બોલી અને વિકીનો એક મુક્કો દાંત પર પડ્યો. કેયાનું મોઢું પેઢાઓમાંથી ફૂટેલા લોહીથી ખારું ગરમ થઈ ગયું. વિકી લગભગ એના પર ધસી આવ્યો હતો. છોડ, છોડ મને વિકી. વિકીનું વજન કેયાના શરીર પર તોળાઈ રહ્યું. કેયાનો શ્વાસ ભરાઈ ગયો. વજનદાર શરીર, ગર્ભવતી સ્ત્રીનું શરીર હાંફી ગયું. એ ચીસ પાડી ઉઠી. વિકીનો ઘૂંટણ કેયાના પેટ પર દબાતો જતો હતો. જાનવરની જેમ કેયાએ ઉછળીને લોહિયાળ દાંતોથી વિકીનું નાક પકડી લીધું. જોરથી, જનૂનથી, રાક્ષસી તાકાતથી દાંત દબાવી દીધા. વિકીનું આખું શરીર ધ્રુજી ગયું. એ ઉછળી ઉછળીને નીચે ગબડી પડ્યો. એની આંખોમાંથી પાણી નીકળી ગયું. કેયાએ સોફાનો તકિયો પેટ પર રાખીને ચીસા ચીસ કરી મૂકી. વિકી ઘાયલ ખુન્નસથી ઊભો થયો. સોફા પર ખૂણામાં ભરાઈ ગયેલી કેયાને લાતો લગાવવી શરૂ કરી. સેકન્ડોમાં કેયાનું નાક મોઢું લોહી લોહી થઈ ગયા. એક લાત પેટ પર આવી ગઈ. હાથમાંથી તકિયો છૂટી ગયો. કેયા પાણીમાં ડૂબતા વજનની જેમ ફર્શ પર ઢળી ગયો. બહાર કંઈક ચહલપહલ થઈ ગઈ હોય એવું વિકીને લાગ્યું. એનું આખું શરીર પસીનો પસીનો થઈ ગયું હતું અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું. બહાર દરવાજા પર ટકોરો પડે એ પહેલા ભાગી છૂટવાની એક તીવ્ર ઈચ્છા થઈ આવી. એને તૂટ્યું વાળીને પડેલી કેયાને જોઈ નિતંબ પર એક જોરદાર લાત કસીને મારી ને કેયાના લોહી લુહાણ શરીર પર થૂકીને નાક પર રૂમાલ દબાવતો નીચું જોઈને બહાર નીકળ્યો. બહાર નીકળતા એણે કપડાં ઝાડી નાખ્યા અને એની નજર પડી એના શર્ટ પર લોહીના ડાઘ હતા. કોના? ફ્લેટની બહારના અર્ધપ્રકાશમાંથી લગભગ દોડતો ઉતરીને સડક પર આવી ગયો. નંબર જોયા વિના જ સ્વસ્થ થઈને એક બસમાં બેસી ગયો. બસમાં એને યાદ આવ્યું, થેલો. થેલો તો કેયાના
ફ્લેટ પર જ રહી ગયો હતો. નવલકથા બાકી રાત ચેપ્ટર 17મું. 1-16માં શું વાર્તા છે અને 17-23માં શું વાર્તા છે એના મધ્યાહને આ ચેપ્ટર છે. રસ પડ્યો હોય, મજા પડી હોય તો આજે રાત્રે જ શોધીને વાંચી નાખજો.